કોઝવે પાસે ભરી માતાના પાડા પાસેથી સવારના સમયે અને સાંજે 4 વાગ્યાના અરસામાં દંપતીના છૂટાછૂટા મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બંનેને ગળાના ભાગે ગંભીર ઇજા નિશાન પણ મળ્યા છે અને પ્રાથમિક તપાસમાં તેઓની હત્યા કરાવવાની શક્યતા છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. બરીમાતા પાસેના પાડા નજીક સવારે 10 વાગે નરસામાં એક મહિલાની લાશ મળી આવી હતી. આ બાબતે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે ડેડ બોડી લઈને તપાસ શરૂ કરી હતી. ત્યાં જ સાંજે 4 વાગ્યાના અરસામાં ફરી તે જ સ્થળેથી એક પુરુષની લાશ મળી આવતા પોલીસ વધુ ચોંકી ઉઠી હતી. પોલીસે આ બંને ડેડ બોડીનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. ચોક બજાર પોલીસ ઇન્સ્પેક્ટર MB આસુરાના જણાવ્યા મુજબ બંને દંપતી છે, જેમાં મહિલાનું નામ કલ્પનાબેન કૌશિક રાવત અને પતિનું નામ કૌશિક તોફાનભાઈ રાવત છે. આ બંને પાલનપુર ગામ ઝઘડિયા સર્કલ પાસે ભોલેનાથ દાલબાટી હોટેલની પાસે રહે છે. બંનેને ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. હાલ તો બંનેની હત્યા કરી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયા બાદ જ ચોક્કસ માહિતી બહાર આવી શકે છે. વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે દંપતીને સૌપ્રથમ ગળે ટૂંપો અપાયો છે અને ત્યારબાદ તેઓને તાપી નદીમાં ફેંકી દઈને હત્યા કરાવવાની શંકા છે. હાલ તો બંને મૃતકોની ઓળખ થઈ છે અને અત્યાર સુધી પહોંચવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. જોકે PM થઈ ગયા બાદ હત્યા અંગેનું રહસ્ય ખુલશે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.